વંદેમાતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે કલોલ. એમાં આપણે જોશું 1 થી 5 ચેપ્ટરનું રિવિઝન. તો અહીંયા આપણને કીધું છે, નીચે આપેલા ચિત્રો જુઓ, દરેક વિશે બે બે વાક્યો લખો. તો આપણે છે ચિત્રો જોવાના છે અને દરેક વિશે છે બબે બબે વાક્યો લખવાના છે. તો આવી રીતે છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે આપણને અહીંયા ચિત્ર આપેલું હોય છે અને તેના વિશે છે આપણે બે બે વાક્યો લખવાના હોય છે. તો એ બે બે વાક્યો છે તમે તમારી જાતે બનાવીને પણ લખી શકો છો, પણ એ ચિત્રને લગતા હોવા જોઈએ. તો અહીંયા આપણને પહેલું ચિત્ર આપેલું છે ફુગ્ગો. તો આપણે તેના વિશે લખીએ, આ ચિત્ર ફુગ્ગાનું આપેલું છે. ફુગ્ગાનો રંગ કેસરી રંગ જેવો છે. પછી આપણને આપેલું છે મોબાઈલ ફોન. તો આપણે તેના વિશે છે બે વાક્ય લખીશું, આ ચિત્ર મોબાઈલ ફોનનું છે. મોબાઈલ ફોન માણસને ખૂબ ઉપયોગી બને છે. તો બાળકો, આ રીતે છે તમારે ચિત્ર જોઈને બબે વાક્યો લખવાના હોય છે. તમારી સ્વાધ્યાયપોથીમાં છે આ વાક્ય છે એ અલગ હશે, અત્યારે જે મેં લખાવ્યા છે તે પણ અલગ હશે. તમે કોઈ પણ વાક્યો છે એ લખી શકો છો પરીક્ષામાં. પછી આપણને ચિત્ર આપેલું છે બેટ. તો આપણે અહીંયા લખીશું, અહીં બેટનું ચિત્ર આપેલું છે. બેટ ક્રિકેટ રમવા માટે વપરાતું સાધન છે. પછી આપણને સાયકલ આપેલી છે, તો આપણે તેના વિશે બે વાક્ય લખીશું, આ ચિત્ર સાયકલનું આપેલું છે. સાયકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગી છે. તેનો રંગ લાલ અને કાળો આપેલો છે. તો આ રીતે છે તમે કોઈ પણ વાક્ય લખી શકો છો, પણ એ વાક્ય છે તમારા ચિત્રને ઉપયોગી હોવા જોઈએ, તેના લગતા હોવા જોઈએ. તો તમે છે તમારી રીતે પણ બબે વાક્યો બનાવીને લખી શકો છો, અથવા તો તમારી સ્વાધ્યાયપોથીમાં જે લખેલા છે વાક્યો તે પણ તમે લખી શકો છો, અને મેં જે લખાવ્યા અત્યારે તે પણ તમે લખી શકો છો. પછી આપણને કીધું છે, યોગ્ય શબ્દ લખી આપેલા ગીતની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા છે આપણને અધૂરી પંક્તિઓ આપેલી છે, તે પંક્તિમાં જે શબ્દ ખૂટતા હોય તે પૂર્ણ કરવાના છે. તો અહીંયા આપણને પહેલી પંક્તિ આપેલી છે, ચક્કર ચક્કર ખાલી જગ્યામાં ફરશું. તો આ તમારી પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે. તો આમાં કયો શબ્દ આવશે બાળકો? તો કે ચકડોળ. તો આપણે લખીશું ચકડોળ, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. એવી રીતે આપણને બીજું આપેલું છે, ખાલી જગ્યા ચાલે આગળ પાછળ ખાલી જગ્યા સવારી, ખડાક ખળબળ ખાલી જગ્યા દોડે ને શી છટા અમારી.
तो आमा आपणे खाली जग्या पूरवानी छे, तो आमा शुं आवशे बाळको? हाथी। हाथी चाले आगळ पाछळ, ऊंट सवारी, खळ्याक खळबळ, घोड़ो दौड़े, ने सी छटा अमारे। पछी कीधुं छे खाली जग्या खाली जग्या, ऊंट लावी चकली, खाली जग्या मेना लावी, दड़ा साथे खाली जग्या लावी। आपणे तो आपणे अहींया छे खाली जग्या पूरशुं। हाथी घोड़ा ऊंट लावी चकली पोपट मेना लावी दड़ा साथे बेट लावी। तो आ रीते छे तमारे काव्य पंक्ति पूर्ण करवानी होय छे, एटला माटे तमारे गुजराती में जे जेटली काव्य पंक्ति आवे छे ते बधी तमारे पाकी करवानी रहेशे। पछी कीधुं छे अचर आवे कचर आवे मोटा मोटा खाली जग्या आवे, तो शुं आवे बाळको? तो आ छे काव्य पंक्ति तमारे पाकी करवानी, एटले तमने आगळ आवडे। अचर आवे कचर आवे मोटा मोटा मच्छर आवे। पछी आपणने ए रीते बीजू कीधुं छे भागो रे भाई भागो, दटण आव्यु खाली जग्या आव्यु, तो शुं आव्यु बाळको? दटण आव्यु पट्टण आव्यु। ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું। પછી કીધું છે નાનો એવો ખાલી જગ્યા લાવી, ફરતો ચગડોળ લાવી, બહેન માટે ખાલી જગ્યા લાવી। તો આપણે અહીંયા લખીશું નાનો એવો ઢોલ લાવી, ફરતો ચગડોળ લાવી, બહેન માટે શું લાવી? તો કે રમકડું। તો આપણે અહીંયા લખીશું રમકડું, બહેન માટે રમકડું લાવી। તો બાળકો આ રીતે છે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, અને ચિત્રને જોઈને તેના વિશે બે વાક્ય લખવાના છે। આ બંને વસ્તુ છે તમારે તમારી સ્વધ્ય પોથીમાંથી અને આ મેં જે રિવિઝન કરાવ્યું છે તેમાંથી મુખપાઠ કરવાની છે, એટલે કે પાકી કરવાની છે। આગળનું હવે આપણે આગળના વિડીયોમાં જોશું।